નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું સામાયિક મૂલ્યાંકન કસોટી ધોરણ ચાર વિશે પર્યાવરણની અંદર મિત્રો જે લેવરાઈ ગઈ છે તે પચીસ કુળની તમારે એકમ કસોટી એક કલાકની અંદર પૂર્ણ કરવાની હતી તો તેમાં પ્રશ્ન નંબર એક આપેલ છે આપેલ વિધાનો અત્યારની કે પહેલાંની ઘટના બતાવે છે તે ઓળખી બતાવવાનું છે તો અહીંયા ઉદાહરણ એક આપેલું છે તે જોઈશું કે નદી ઓળંગવા માટે સિમેન્ટનો પુલ બનાવવો તે અત્યારની ઘટના મિત્રો બનાવે છે જ્યારે પ્રાણી ઉપર સામાન મૂકી વ્યાપાર કરવા જવું એ મિત્રો પહેલાંની ઘટના બતાવે છે તો એવી રીતે આપણે પહેલું છે ખેતી માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો અત્યારે મિત્રો આપણે ખેતી માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ એટલે અત્યારની ઘટના થશે જ્યારે એક ગામથી બીજા ગામ ચાલીને જવું એ પહેલાંની ઘટના છે સ્કૂલ બસમાં શાળાએ જવું એ અત્યારની ઘટના છે ઓડણ ખટોળામાં બેસી પર્વત પર જવું એ મત્રો અત્યારની ઘટના બતાવે છે અને ઘોડા પર બેસી બહાર ગામ જવું એ પહેલાંની ઘટના બતાવે છે કારણ કે પહેલાં આપણે જ્યારે કોઈ પ્રકારનું વાહન નહોતું ત્યારે આપણે ઊંટ ગાડી ઉપર બેસીને જતા હતા અથવા ઘોડા ઉપર ગાડી ઉપર બેસીને જતા હતા પ્રશ્ન નંબર બે આપેલ છે કોષ્ટકમાં બંધ બેસતી વિગતો પ્રમાણે નીચે દર્શાવેલ પ્રાણીઓ પક્ષીઓનું વર્ગીકરણ કરવાનું છે તો સૌ પ્રથમ કાન દેખાતા હોય તેવા પ્રાણીઓના નામ જોઈશું તો મિત્રો વાઘ હાથી સિંહ અને જીરાફે કાન દેખાતા હોય તેવા પ્રાણીઓ છે જ્યારે કાન દેખાતા ન હોય તેવા પક્ષીઓ તો કબૂતર કાબર સાપ કુવળ બગલો અને ગરોળી છે જે મિત્રો પ્રાણીઓને પક્ષીઓને આપણે વર્ગીકૃત કર્યા પ્રશ્ન નંબર ત્રણ છે માગ્યા મુજબ જવાબ આપવાના છે પહેલું છે પેટ્રોલ ડીઝલથી ચાલતા કોઈપણ ચાર વાહનના નામ આપો તો મિત્રો બસ મોટરકાર કાર અને જીપ છે તે પેટ્રોલ અને ડીઝલથી ચા ચાલતા વાહનના નામ છે पढ़ाई में आपको आता है कोई डाउट्स तो पाँच सेकंड में डाउट नेट के साथ करो नहीं आउट बस अपने सवाल के फोटो खींचो क्रॉप करो और तुरंत वीडियो से सॉल्यूशन पाओ फिर चाहे आपका सवाल फिजिक्स केमिस्ट्री मैथ्स बायोलॉजी सीबीएसई सी, यूपी बिहार मध्य प्रदेश अथवा अन्य स्टेट का बोर्ड का हो यहाँ तक कि कक्षा छः से बारहवीं आई आई और नीट का सवाल हो सभी सवाल के वीडियो सॉल्यूशन पाँच सेकंड में आपको मिलेगी डाउट नेट एप्स पर इसके साथ ही डाउट नेट एप्स पर इंडिया के नंबर वन डेली ऑनलाइन वीडियो क्लासेस वो भी इंग्लिश और हिंदी मीडियम में जहाँ पूरा कोर्स पढ़ाया जाए

તો મિત્રો આપણે ઉડન ખટોળા વિશે જોઈશું તો ઉડ્ડન ખટોળ પર્વતીયની ખીણ વિસ્તારમાં જોવા મળે છે પર્વત પર માલની હેરફેર અને મુસાફરી કરવા માટે ગુજરાતમાં અંબાજી પાવાગઢ ગિરનાર વગેરે સ્થળોએ ઉડન ખટોળા આવેલા છે પ્રશ્ન નંબર ચાર છે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં પહેલું છે ટોળામાં રહેતા કોઈપણ ચાર પ્રાણીઓના નામ લખવાના છે તો આપણે ગાય ઘેટું બકરી હરણ હરણને વાંદરા છે તે ટોળામાં રહેતા પ્રાણીઓ છે બીજું છે પ્રાણીઓ ટોળામાં શા માટે રહેતા હશે તો ટોળામાં રહેવાથી પ્રાણીઓ એકબીજાની ઊંફ અને સાથે મળી રહે છે બહારના પ્રાણીથી તેમના બચ્ચાને અને તેમનું રક્ષણ કરી શકે છે એટલા માટે પ્રાણીઓ ટોળામાં રહેતા હશે ત્રીજું છે મદનિયું ક્યારે ટોળું છોડી દે છે તો મિત્રો હાથીનો બચ્ચાને મદનિયું કહેવાય છે અને આ મદનિયું છે ત્યારે ચૌદથી પંદર વર્ષ થાય ત્યારે એ ટોળું છોડી દેતું હોય છે પ્રશ્ન પાંચ છે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે એમાં પહેલું છે ઉદાહરણ અહીંયા આરતી તેના માતા પિતા અને તેની નાની બહેન સાથે રહેતી આરતીના કાકા એક અઠવાડિયા માટે તેની સાથે રહેવા આવ્યા હતા તેથી જ્યારે હવે આરતી તેના પરિવારના સભ્યોની સંખ્યા ગણે છે ત્યારે તે જુએ છે કે તે ચાર નહીં પણ પાંચ છે તો આપેલું ઉદાહરણની જેમ કુટુંબના સભ્યોની સંખ્યા વધઘટ થવાના કારણો જણાવવાના છે તો મિત્રો આ રીતે આપણી જે કુટુંબની સંખ્યા છે તે વધઘટ થઈ શકે છે તો પેલું કુટુંબમાં છોકરાના લગ્ન થવાથી સભ્યોની સંખ્યા વધે છે કુટુંબમાં છોકરીના લગ્ન થવાથી સભ્યોની સંખ્યા ઘટે છે કુટુંબમાં નવા બાળકોનો જન્મ થવાથી સંખ્યા વધે છે કુટુંબમાં કોઈનું મૃત્યુ થવાથી ઘટે છે કોઈ સગા સંબંધી કાયમી રહેવા આવવાથી સંખ્યા વધે છે તો હા તો મિત્રો તમારું પ્રશ્નપત્રનું સોલ્યુશન આશા છે કે તમને આપણો વિડીયો ગમે જશે અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો